તો મિત્રો, આ જે ઓફિશિયલ જાહેરાત છે જે તમે જોઈ શકો છો, પીજીવીસીએલની અંદર જગ્યાઓ આવેલી છે. તો મિત્રો, આની અંદર પીજીવીસીએલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વિતરણ કરતી જે કંપની છે જીબી, એ સંલગ્ન કંપની છે જેને સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં વિવિધ કચેરીઓમાં આવેલી છે. તો એપ્રેન્ટિક્સ અધિનિયમ 1961ની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિક્સ લાઇનમેન ભરવા થતા હોય તો માટે જિલ્લાની રોજગાર કચેરીમાંથી યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો મળી શકતા નથી. તો જે કારણોસર પીજીવીસીએલની અંદર વિવિધ વર્તુળ કચેરીઓ હેઠળ એપ્રેન્ટિક્સ લાઇનમેન તાલીમાર્થીઓ નીચે મુજબ જગ્યાઓ ખાલી છે, એ પ્રમાણે રૂબરૂ તમારે મળવાનું રહેશે. તો મિત્રો, એની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું. તો મિત્રો, આની અંદર વર્તુળ કચેરીઓના નામ તમે જોઈ શકો છો. આની અંદર જામનગર, રાજકોટ ગ્રામ, રાજકોટ શહેર, પોરબંદર, મોરબી, જૂનાગઢ, ભુજ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં જગ્યાઓ છે. તો ટોટલ જગ્યાઓ 400 જગ્યાઓ પર ભરતી થવા પાત્ર રહેશે. તો મિત્રો, જે જગ્યાનું નામ છે, જગ્યાનું નામ છે એપ્રેન્ટિક્સ લાઇનમેન, તો એપ્રેન્ટિક્સ તાલીમાર્થીઓ અંતર્ગત રહેશે. તો ઇલેક્ટ્રિક લાઇકામ લગતી એપ્રેન્ટિક્સ અધિનિયમ મુજબ તાલીમ આપવામાં આવશે. તો મિત્રો, આની અંદર એપ્રેન્ટિક્સનો સમયગાળો 1 વર્ષનો રહેશે. તો ટેકનિકલ લાયકાત શું હોવી જોઈએ? તો માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં 2 વર્ષનું રેગ્યુલર વાયરમેન ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોય એ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે. તો મિત્રો, આની અંદર શૈક્ષણિક લાયકાત શું છે? તો માન્ય બોર્ડમાં રેગ્યુલર મૂળથી 10 પાસ કરેલું છે તો તમે આની અંદર અરજી કરી શકો છો. જે પણ મિત્રોએ 10 પાસ કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે. તો મિત્રો, આની અંદર તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. 18 વર્ષથી ઓછી હશે તો તમને એપ્રેન્ટિસમાં લાયકાત અંતર્ગત નહીં ગણવામાં આવે, અને 18 વર્ષથી વધુ હશે તો એ ઉમેદવારો આની અંદર લાયકાત ધરાવી શકશે. તો મિત્રો, આની અંદર સ્ટાઇપેન્ડ એટલે કે સરકારના ધારાધોરણો મુજબ તમને પગાર આપવામાં આવશે. તો કોણ અરજી કરી શકશે? તો આની અંદર માત્ર પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે, એ સિવાય સ્ત્રી ઉમેદવારો અરજી નહીં કરી શકે. તો મિત્રો, આ ભરતીની અંદર કયા કયા દસ્તાવેજો આપવાના રહેશે? તો મિત્રો, તાજેતરના 4 ફોટો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. તો મિત્રો, આની અંદર એસસી ST હોય તો એનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત તમામ પ્રમાણપત્રો, ટેકનિકલ લાયકાતનું ITI નું પ્રમાણપત્ર, ફોટા સહીનું ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, તો NVCT GCCTનું પ્રમાણપત્ર, દિવ્યાંગ ઉમેદવાર હોય તો એનું પ્રમાણપત્ર પણ તમારે આપવાનું. તો મિત્રો, 9મું જે દસ્તાવેજ છે એ રેશન કાર્ડ, જો તે રોજગાર અધિનિયમ કચેરીમાં નોંધણી કરાવ્યું છે તો એનું જે કાર્ડ છે એનો જે નંબર હોય છે એ તમારે આપવાનો રહેશે. તો મિત્રો, આની અંદર પસંદગીની પ્રક્રિયા તમે જોઈ શકો છો એ પ્રમાણે રહેશે, અને અન્ય અસરો એની માહિતી તમને અહીંયા બતાવેલી છે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે અન્ય શરતો તમે વાંચી શકો છો. અને મિત્રો, આ જે PDF તમારે જોતી હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આની અંદર શારીરિક ક્ષમતા કસોટીની સ્થળ, તારીખ અને સમય પણ આપેલો છે, જે તમે આ પ્રમાણે જોઈ શકો. જે એ આ પ્રમાણે રહેશે, જે દરેક જિલ્લા વાઇઝ જે સમય છે એ અંતર્ગત આ પ્રમાણે જે તારીખ, સમય, સ્થળ તમારે જવાનું રહેશે. આ PDF તમને નીચે મળશે, તો ત્યાં જઈને તમે આ PDF ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આની અંદર અરજી માટે તમારે ડાયરેક્ટ જવાનું રહેશે. જે ફિઝિકલ ટેસ્ટની તારીખ આપેલી છે એ પ્રમાણે તમારું સિલેક્શન થવાપાત્ર રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન.